સાવરકુંડલાના આંબરડી ગામે માલધારી યુવક પર સિંહણે કરી દીધો છે હુમલો. લોહી લુહાણ હાલતે હોસ્પિટલ ખસેડાયો છે. એક વર્ષ પહેલા આ જ યુવક પર સિંહે હુમલો કર્યો હતો. અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં શિકાર માટે ગામોમાં ઘૂસી આવતા સિંહોના બનાવો છાશવારે સામે આવતા હોય છે. હજુ બે દિવસ પહેલા જ બે સિંહો આંબરડી ગામમાં ઘૂસી આવે બે શિકાર કરતા વાડીએ રખોપો કરવા જતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામમાં ઘૂસી આવતા સિંહોની ગ્રામજનોમાં પણ સતત ફફડાટ ફેલાતો રહ્યો હોય છે કે શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવતા સિંહો ક્યાંક લોકો ઉપર હુમલો ન કરે તેને લઈને લોકોમાં ફફડાટનો માહોલ ઊભો થયો છે. ત્યાં જ આજે સાવરકુંડલાના આંબરડી ગામનો માલધારી યુવક ભાવેશ હમીરભાઈ ચાપડા આજે સાંજના 5 વાગે નિત્યક્રમ મુજબ પોતાના ઘેટા બકરા ચરાવી પરત ફરતો હતો ત્યારે આંબરડીના રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતી બે બચ્ચાવાળી સિંહણને બકરાના ઝુંડ ઉપર હુમલો કરતા બકરાને છોડાવવા સામો પ્રતિકાર કરતા ભૂખી સિંહણે બકરાને છોડી આ માલધારી યુવક ભાવેશ ચાપડા ઉપર હુમલો કરી દીધો હતો. યુવકને છાતી પગ અને પગના ભાગે ઈજા પહોંચતા લોહી લુહાણ કરતા હાલ તે ગામના આગેવાન દીપકભાઈ માલાણીના ગાડીમાં યુવકને સાવરકુંડલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અગાઉ પણ એક વર્ષ પહેલા આ જ માલધારી યુવક ઉપર આવી જ રીતે હુમલો કર્યો હતો ત્યારે તેના વફાદાર શ્વાને તેને બચાવ્યો હતો. આજે એ શ્વાન તેની સાથે ન હોવાથી ઈજા વધુ થઈ છે. અગાઉના હુમલાની ઈજાના નિશાન હજુ મટી રહ્યા છે. ત્યાં જ આજે ફરી સિંહણે હુમલો કરતા યુવકની હાલ હોસ્પિટલમાં સારવાર શરૂ છે. ઘટનાની જાણ કરાતા વનકર્મી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. સંઘના કર્મી સતીશ મહેતા ઈજાગ્રસ્ત યુવકની મદદ માટે સતત ખડેપગે ઉભા રહ્યા હતા. સુભાષ સોલંકીનો રિપોર્ટ, અમરેલી.